नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्या संकुल अने विवेकानंद विनय मंदिर नी यूट्यूब चैनल में आपनुं स्वागत छे। तो आजे आपणे धोरण 12 विषय वाणिज्य व्यवस्था अने संचालन में लेक्चर 1 समझवानो छे के वाणिज्य व्यवस्था अने संचालन एटले शुं, ते केवी रीते कामगीरी करे, केवी रीते तेनो रोजिंदा जीवननी अंदर उपयोग होय अने तेमां आवती अमुक प्रकारनी बाबतो छे तेने समझवानो प्रयत्न करिए। तो शुरुआतथी जोईए प्रस्तावना। संचालननी शुरुआत अति प्राचीन समयथी थई हती। संचालन छे એ અતિ પ્રાચીન સમય, એટલે કે ઘણા બધા વર્ષો પહેલા જ્યારે માનવી પ્રાણીઓનો શિકાર કરતો ત્યારથી સંચાલનની શરૂઆત થઈ, કે પાષાણ યુગમાં માનવી પ્રાણીઓનો શિકાર કરીને કે જ્યારે પોતાનો ખોરાક મેળવતો હતો માનવી શું કરતો, તો કે પાષાણ યુગની અંદર માનવી પ્રાણીઓનો શિકાર કરીને કે માનવી પોતાની ખોરાક માટેની જે વસ્તુ શોધતો એમાં પોતાની પાસે જે વસ્તુ હતી તે કઈ હતી, તો કે પ્રાણીઓ, કરતો પ્રાણીઓનો શિકાર, અને આ પ્રાણીઓનો શિકાર કરી અને પોતાનો ખોરાક મેળવતો, કે માણસ જીવતો તો કેવી રીતે, તો કે માણસ પ્રાણીઓનો શિકાર કરી અને પોતાનો ખોરાક મેળવતો અને માણસે પોતાનું જીવન જીવતો અને પોતાની આજીવિકા ચલાવતો। આ માટે તેને એક કરતાં વધુ માણસોની જરૂર પડતી અને આના માટે એક કરતાં વધુ માણસોની જરૂરિયાત પડતી હતી, કારણ કે જ્યારે કોઈ પણ પ્રકારના પ્રાણી છે અને એ પ્રાણીનો તેને શિકાર કરવો છે તો એ શિકાર કરવા માટે તે એક કરતાં વધુ માણસોની જરૂર પડતી, અને પછી એ શું કરતો, તો કે તે પ્રાણીઓનો શિકાર કરતો અને પ્રાણીઓનો શિકાર કરી અને પછી શું કરતો, તો કે પોતાનો ખોરાક છે એ મેળવતો। કારણ કે આ કાર્ય માટે તે સમયની અંદર તેને શું કરવું પડતું, તો કે આયોજન। કોઈ પણ પ્રકારનું કામ કરતી વખતે તમારે તેના વિશે આપણે કોઈ પણ પ્રકારનો પ્લાનિંગ બનાવવો પડે। પ્લાનિંગ મતલબ કે આયોજન। આયોજન બનાવ્યા વગરનું કોઈ કામ છે તે સફળ કરી શકતા નથી। તો પાષાણ યુગની અંદર પણ જે માનવી છે તે પ્રાણીઓનો શિકાર કરવા માટે પણ શું કરતો, આયોજન કરતો, અને આ આયોજનની મદદથી જ એ પોતે પોતાનો ખોરાક મેળવતો હતો। કારણ કે પ્રાચીન સમયથી જ આ વસ્તુની શરૂઆત થઈ ગઈ હતી કે આયોજન કરવું, કોઈ પણ પ્રકારનું સંચાલન કરવું, તેના ઉપર દેખરેખ રાખવી, આ તમામ પ્રકારની બાબતો છે તે કોને આભારી છે, તો કે આયોજનને। કારણ કે જે પ્રાણી દ્વારા શિકાર કરી માનવી પોતાનો ખોરાક મેળવી અને શું કરતો, તો કે પોતાનું જીવન ગુજારતો, માણસ પોતાની જીવન જરૂરિયાતની વસ્તુ સંતોષવા મતલબ કે ખોરાક મેળવવા માટે પ્રાણીઓનો શું કરતો, તો કે શિકાર કરતો, અને એ શિકાર કરવા માટે તેને એક કરતાં વધુ માણસોની જરૂરિયાત પડતી હતી, એટલે કે ત્યાં વધારે માણસો હતા, અને તે પછી એ લોકો આ કાર્ય માટે તે સમયની અંદર શું કરતા, તો કે પ્લાનિંગ બનાવતા, આયોજન કરતા, આયોજનને ધ્યાનમાં રાખી અને પ્રાણીનો શિકાર કરી, પ્રાણીઓનો શિકાર કરી લીધા બાદ પછી એ શું કરતા, તો કે ખોરાક લેવા માટે એ શિકાર કર્યો છે અને પછી એ પોતે ખોરાક મેળવશે તેમાંથી। નંબર 2, માર્ગદર્શન। આયોજન કરી લીધું, પ્લાનિંગ બનાવી લીધું, ત્યારબાદ દરેક લોકોને શું કરવું, તો કે માર્ગદર્શન આપવું કે કેવી રીતે કયા પ્લાનિંગથી આપણે કોઈ પણ પ્રકારના પ્રાણીનો શિકાર કરવો છે તો શિકાર કરવા માટે કોઈ પણ પ્રકારનું શું કરવું પડે, તો કે માર્ગદર્શન દરેક લોકોને કેવું પડે કે આ પ્રકારેથી આવી રીતે આપણા આયોજન મુજબ આપણે પ્રાણીનો શિકાર કરવાનો છે, અને આવી રીતે જો આયોજન વગરનું, માર્ગદર્શન વગરનો શિકાર શક્ય નથી। કારણ કે એના માટે નંબર 1 આયોજન, નંબર 2 માર્ગદર્શન। માર્ગદર્શનથી, આયોજનથી પ્રાણીનો શિકાર થાય અને પછી છે એ શું કરતો માણસ, તો કે ખોરાક મેળવતો।
નંબર ત્રણ સંકલન, તેના ઉપર અમુક પ્રકારની બાબતનું ધ્યાન દોરવું પડતું કે કેવી રીતે શિકાર કરશું. પ્લાનિંગ બનાવી લીધો, માર્ગદર્શન બધાએ મેળવી લીધું, હવે એ સંકલન તો કે જે પ્રાણી ઉપર કોઈ પણ પ્રકારનો શિકાર કરવો છે તો શિકાર કરવા માટે તમામ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન થઈ ગયું, તેના ઉપર તેનું માર્ગદર્શન ગોઠવાઈ ગયું, તેના ઉપર તેનું સંકલન, કેવી રીતે તેની દેખરેખ રાખવી, સંકલન અથવા તો દેખરેખ, મતલબ કે જે સંકલન કર્યું છે તેના ઉપર દેખરેખ રાખી અને કાર્ય પૂરું કરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ, કે આ તમામ પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખી આયોજન કર્યું, માર્ગદર્શન આપ્યું, સંકલન કર્યું અને દેખરેખ રાખી, અને ત્યારબાદ એણે શું કર્યું તો કે આ જે પ્રક્રિયા છે તેની શરૂઆત થઈ. તો કે આપણે આપણા રોજિંદા જીવનની અંદર પણ કોઈ પણ પ્રકારનું કાર્ય હાથ ઉપર લઈએ એટલે તેની શરૂઆત ક્યાંથી કરીએ, તો કે પહેલામાં નંબરમાં આયોજન. પહેલું જ આપણે શું કરીએ તો કે આયોજન કરીએ કે કયું કામ કેવી રીતે ક્યાં સમયે અને કેવી રીતે કરવું છે એના માટેનું આપણે આયોજન બનાવીએ, કે જેને આપણે કહીએ પ્લાનિંગ. પહેલું બનાવવાનું છે પ્લાન, ત્યારબાદ તેના ઉપર આપણે કામ કરવું છે તો કામ કરવા માટે તેના ઉપર માર્ગદર્શન, કેવી રીતે કયું કામ કેવી રીતે કરવું, કેવી રીતે એ કામની અંદર કયા પ્રકારની તકલીફ મુશ્કેલીઓ આવશે તેની બાબતોની ધ્યાન દોરવણી કરવી, તેના ઉપર સંકલન રાખવું કે કાર્ય કરતી વખતે કોઈ પણ પ્રકારની બાબતો એવી હોય છે કે જેનાથી આપણને કાર્ય આપણું સંપૂર્ણ રીતે પૂર્ણ ન થાય એના માટે તેના ઉપર દેખરેખ રાખી, અને પછી જો આ કાર્ય પૂરું કરવાની પ્રક્રિયાની શરૂઆત થાય ત્યારે આપણે એમ કહી શકીએ કે સંચાલન. સંચાલનનો મતલબ એવો કે તમામ પ્રકારની બાબતો છે તે બાબતોને ધ્યાનમાં રાખી અને પછી જો કોઈ પણ પ્રકારના કાર્યનું સંચાલન કરવામાં આવે તો તમારે જે વસ્તુ તમારી સામે પ્લાનિંગથી ઊભી છે તે વસ્તુને સરળતાપૂર્વક તમે પૂર્ણ કરી શકો, કારણ કે મહત્ત્વની વસ્તુ છે સંચાલન. તો કોઈ પણ કાર્યની અંદર સંચાલન કરીએ છીએ આપણે, કોઈ પણ કાર્યમાં, સામાન્ય બાબતના કાર્યથી લઈ અને મોટા મોટા કાર્યો સુધી આપણે શું કરીએ છીએ તો કે સંચાલન કરીએ છીએ. પરંતુ એ સંચાલનની અંદર આ તમામ પ્રકારની બાબતો આયોજન, માર્ગદર્શન, સંકલન અને દેખરેખ છે એ વસ્તુ તેમાં મહત્ત્વની છે, કારણ કે આ બધી જ બાબતો છે તેને ધ્યાનમાં રાખી અને કોઈ પણ પ્રકારનું સંચાલન થઈ શકે અને આ પૂરું કરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ ને આ પ્રક્રિયા એટલે કે સંચાલન. આ જે પ્રક્રિયા છે તમામ પ્રકારની બાબતો એને સંચાલન કહી શકાય, કારણ કે સંચાલન કરવા માટે આટલા બધા પ્રકારની બાબતો હશે તો જ તમે સારું સ્પષ્ટ અને ચોખ્ખું સંચાલન કરી શકશો, કારણ કે કોઈ પણ પ્રકારના કાર્યની શરૂઆત કરતાં પહેલાં તેના માટે તમારે તેનું પ્લાનિંગ કરવું પડે, આયોજન કરવું પડે અને ત્યારબાદ જ તમે શું કરી શકો તો કે તમારું કોઈ પણ પ્રકારનું સંચાલન છે તે કરી શકો છો, કારણ કે સંચાલન કરવા માટે અમુક પ્રકારની બાબતો છે તે મહત્ત્વની છે અને એ બાબતોને ધ્યાનમાં રાખી અને આપણું સંચાલન છે તે સ્પષ્ટ સારું અને સારી રીતે કાર્ય કરેલું હોય તો જ તમે એ કાર્યની અંદરથી સફળતા પ્રાપ્ત કરી શકશો. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કોઈ પણ પ્રકારની બાબતનું સંચાલન કરવાનું છે તો એ સંચાલન કેવું કરવું છે એને ધ્યાનમાં રાખી અને આ તમામ પ્રકારની બાબતો છે તે સમજવી પડે, કારણ કે જો સંચાલન પહેલાં માનવી શિકાર કરવામાં પણ સંચાલન કરતો કે સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયથી થઈ હતી અને આ અતિ પ્રાચીન સમયની અંદર પાષાણ યુગમાં એટલે કે ઘણા બધા વર્ષો પહેલાંના યુગ એવા હતા કે જ્યારે માનવી શું કરતો હતો કે પોતાના ખોરાક માટે પ્રાણીઓનો શિકાર કરી અને ખોરાક મેળવતો હતો ત્યારે પણ એને શું કરવું પડતું હતું, સંચાલન કરવું પડતું હતું અને આ સંચાલન કરવા માટે તેને કોઈ પણ પ્રકારની બાબતોનું આયોજન, માર્ગદર્શન, સંકલન કે દેખરેખ રાખી અને આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ છે તે પૂર્ણ થતી હતી. તો જો અતિ પ્રાચીન સમયથી જ પણ સંચાલન હોય તો અત્યારે તો એવો સમય છે કે જેની અંદર તમે કોઈ પણ પ્રકારના સંચાલન વગરનું કાર્ય છે તે શક્ય હોતું નથી અને જો તમારે કોઈ પણ પ્રકારનું સંચાલન કરવું હોય તો તેના માટે તમારી પાસે આયોજન, માર્ગદર્શન, સંકલન કે દેખરેખ જેવી બાબતો નહીં હોય
તો પણ તમે સારું સંચાલન કરી શકવાના નથી. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, મારું એવું કહેવું છે કે સંચાલન જ્યારે કરવું હોય ત્યારે સંચાલન કરતાં પહેલાં તમારે એ બાબતોને ધ્યાનમાં રાખવી, એની દેખરેખ રાખવી, માર્ગદર્શન, સંકલન અને આ તમામ પ્રકારની બાબતો છે તે કેવી હોવી જોઈએ, તો કે સ્પષ્ટપણે. કારણ કે એ સંચાલન છે એ તમને ત્યારે જ સફળતા અપાવશે જ્યારે તમારું સંચાલન છે તે કુશળતાપૂર્વક કરશે. મતલબ કે સારું, કુશળ. કારણ કે આ જે સંચાલન છે તે સારું સંચાલન હશે, કુશળ સંચાલન હશે, અથવા તો તમારું સંચાલન છે તે એ પ્રકારનું હશે કે જેની અંદર તમે કોઈ પણ પ્રકારની સફળતા પ્રાપ્ત કરી શકશો. કારણ કે તમારે કોઈ પણ કાર્યની અંદર શું કરવી છે, સફળતા પ્રાપ્ત કરવી છે, અને તમારું કાર્ય છે એ તમારે સારું કરવું છે. એટલા માટે તમારે સારું, કુશળ કે સફળતાવાળું કાર્ય કરવું હોય તો એના માટે સંચાલનની જરૂરિયાત પડે. અને એટલે જ આપણે અહીંયા આ ધોરણ 12નો વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, મતલબ કે આ વાણિજ્ય, વાણિજ્ય મતલબ વેપાર, કે તમારે કોઈ પણ પ્રકારની બાબત એવી છે કે એની અંદર એકમ, પેઢી, જે કાંઈ તમે કહો તેની અંદર તમારે શું કરવું છે, તો કે તેનું સંચાલન કરવું છે, તો તેનું સંચાલન કરવા માટે તમારી પાસે અમુક પ્રકારની બાબતો છે તે હોય તો જ તમે સંચાલન કરી શકો. અને એ બાબતો છે તે આયોજન, માર્ગદર્શન, સંકલન અને દેખરેખ. તો આ થયું પ્રસ્તાવના, કેવી રીતે સંચાલન કરવું અને કેવી રીતે કોણ સંચાલન કરતા અને અતિ પ્રાચીન સમયથી પણ આની શરૂઆત થઈ હતી, આ તમામ પ્રકારની બાબતો. ત્યારબાદ આવે છે તેની મર્યાદા, તો કે અન્ય સાથે રહીને કાર્ય કરવું. કારણ કે જો તમારે સંચાલન કરવું હોય તો તેમાં તમારે અન્ય સાથે રહીને, એકલી વ્યક્તિ સંચાલન કરી શકવાની નથી. કારણ કે તેની અંદર અમુક પ્રકારના લોકોનો સમૂહ હોવો જોઈએ અને આ લોકોના સમૂહથીને જ આ કાર્ય છે એ થશે. કારણ કે સંચાલન કરવું એ લોકોના સમૂહની, અન્ય લોકોની સાથે રહી અને પછી જો કોઈ પણ પ્રકારનું કાર્ય છે તે સારી રીતે કરવામાં આવશે તો જ એ સંચાલન છે તે સારું, કુશળ અથવા તો સફળતાપૂર્વક તમે કરી શકશો. મર્યાદિત સાધનોમાંથી વધુ સંતોષ મેળવવો. સંચાલન તો કરવું છે, કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું છે, પરંતુ કાર્ય કરવા માટે આપણી પાસે અમુક પ્રકારના સાધનો છે તે કેવા છે, તો કે મર્યાદિત. મર્યાદિત મતલબ કે લિમિટેડ. અમુક વસ્તુ એવી છે કે જે આપણી પાસે સંપૂર્ણપણે નથી, અને આ જે સાધનો છે તે સંપૂર્ણ નથી. એટલા માટે એ સાધનોમાંથી વધુ સંતોષ કેવી રીતે મેળવી શકાય, કે મર્યાદિત સાધનો છે અને મર્યાદિત સાધનોમાંથી આપણે વધુ સંતોષ પ્રાપ્ત કરવો છે, કે મર્યાદિત એટલે કે લિમિટેડ, ઓછા સાધનો છે અને તેમાંથી વધુ સંતોષ કેવી રીતે પ્રાપ્ત કરશું, તો એવા પ્રકારનું જો સ્પષ્ટપણે સારું, કુશળ, સફળતાવાળું જો આયોજન કરવામાં આવે, જો સંચાલન કરવામાં આવે, તેની અંદર માર્ગદર્શન સારું એવું થાય, સંકલન સારું થાય, તેના ઉપર દેખરેખ સારી રહે, તો સારું એવું સંચાલન કરી શકશું. અને આ સંચાલનની અંદરથી આપણી પાસે જે સાધનો છે તે કેવા છે, તો કે લિમિટેડ. આ લિમિટેડ સાધનોમાંથી કે મર્યાદિત સાધનો, દરેક લોકો તેનો ઉપયોગ કરી શકે, દરેક લોકોને તે સાધન ઉપયોગી થાય, અને આ સાધનોમાંથી તમામ પ્રકારના લોકો છે તે શું કરી શકે, તો કે પોતાનો જે સંતોષ છે તે સંતોષ મેળવી શકે, સંતોષ પ્રાપ્ત કરી શકે. એટલા માટે મર્યાદિત સાધનોમાંથી વધારે પડતો સંતોષ પ્રાપ્ત કરવો, કે જેથી કરી દરેક પ્રકારના લોકો સુધી એ તમામ પ્રકારની બાબતો છે તે પહોંચી જાય અને દરેક પ્રકારના લોકો છે તેનો ઉપયોગ કરી અને પછી શું કરે, તો કે મર્યાદિત સાધનોમાંથી વધુ સંતોષ પ્રાપ્ત કરી અને કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું છે અને સારું સંચાલન કરો એટલે શું થાય, કે તમારું આયોજન સારું, માર્ગદર્શન સારું, સંકલન અને દેખરેખ સારી, આટલા પ્રકારનું કાર્ય છે તે સારું થાય. એટલા માટે તેની અંદર આ તમામ પ્રકારની બાબતો છે તેને ધ્યાનમાં રાખી અન્યની સાથે રહીને કાર્ય કરવાનું છે,
મર્યાદિત સાધનોમાંથી વધુ સંતોષ મેળવવાનો છે. લોકોની સાથે રહી, ભેગા મળી અને બધા લોકોએ અલગ અલગ પ્રકારના કાર્યોની વહેંચણી કરી અને પછી આનું સંચાલન કરવાનું છે. તો આ સંચાલન છે એ મર્યાદિત સાધનોમાંથી વધારે સંતોષ પ્રાપ્ત કરશે. તેના સ્વરૂપો તો કે વ્યક્તિની માલિકી, કોઈ પણ પ્રકારની વસ્તુ છે તેના ઉપર વ્યક્તિની માલિકી હોય કે આ વસ્તુ છે તે કોની છે, તો કે મારી છે. તો આમાં શું થયું, તો કે મારી પોતાની આ વસ્તુ ઉપર માલિકી થઈ, એકમનું કદ વધ્યું. જેમ જેમ સમય પસાર થતો જાય, વસ્તીનો વધારો થતો જાય, તેમ એકમનું કદ વધતું જાય, ઉત્પાદનની પ્રક્રિયા વધતી જાય, વેચાણની પ્રક્રિયા વધતી જાય. એવા પ્રકારના ધંધાકીય એકમનું કદ, ઉત્પાદન, વેચાણ, આ તમામ પ્રકારની બાબતો છે તે શું થતી જાય, તો કે વિસ્તરતી જાય. મતલબ કે કદ વધવું, કદ વધવું એટલે કે તે વિશાળ સ્વરૂપ ધારણ કરે. આ વિશાળ સ્વરૂપ ધારણ કરે એટલે ત્યારે તેની અંદર આ જે સંચાલન છે તેનો શું ઊભો થાય, અભાવ. કારણ કે ત્યારે સંચાલનનો અભાવ થાય અને આ સંચાલન કરવું એ અતિ વિશાળ સ્વરૂપની અંદર થોડુંક મુશ્કેલીજનક છે. એટલે ત્યારે અલગ અલગ પ્રકારના લોકોને અલગ અલગ રીતે વહેંચણી કરી, આયોજન, માર્ગદર્શન, સંકલન, દેખરેખ, આવા પ્રકારના જૂથ બનાવી, એક યુનિટી, એક જૂથ કાર્ય, લોકોને સાથે રહી અને તમામ પ્રકારના લોકો છે તે ભેગા મળી અને જો આવા પ્રકારનું કાર્ય કરે તો એ ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિ પોતાની માલિકીમાં આવું આયોજન કરી શકે, એકમનું કદ વધારી શકે. સારું સંચાલન એકમની સફળતા છે અને આ એકમની સફળતા એટલે કે એવા પ્રકારની બાબતો છે કે તેની અંદર યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું, બજાર, આ ઘણા બધા પ્રકારની બાબતો છે કે જેની અંદર ઉત્પાદન અને વેચાણ, આ ઉત્પાદન અને વેચાણ કે જે વસ્તુ તમે ઉત્પાદિત કરી છે આયોજન મુજબ, એ વસ્તુનું તમારે આયોજન મુજબ શું કરવું પડે, તો કે તમારે તેનું વેચાણ કરવું પડે. કે જે વસ્તુનું તમે ઉત્પાદન કર્યું છે તે જ વસ્તુનું તમારે આયોજનપૂર્વક જો વેચાણ કરવામાં આવે તો તમે સારી રીતે કોઈ પણ પ્રકારની બાબતનું સંચાલન કર્યું છે તેવું કહી શકાય. કારણ કે પ્રાચીન સમયથી જો માનવીને સંચાલનની જરૂરિયાત પડતી હોય કે શિકાર કરવામાં જો એ પ્રાણીઓના શિકારની અંદર પણ એ પોતાનો ખોરાક મેળવવામાં જો એને સંચાલનની જરૂર પડતી હોય, તો અત્યારનો સમય તો ડિજિટલ યુગ, આ સમયની અંદર તો જો આયોજન વગરનું કાર્ય છે તે ક્યારેય સફળ થઈ શકવાનું નથી. એટલા માટે તમારે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું છે તેની અંદર 100% જો સારું આયોજન કરેલું હશે, સારું તેમાં માર્ગદર્શન હશે, સારું સંકલન હશે અને સારા પ્રકારની દેખરેખ હશે, તો તમે તમારા વિશાળ સ્વરૂપની અંદર સફળતા, સંચાલન અને વેચાણ જેવા એકમોની અંદર આ તમામ પ્રકારની બાબતો છે તે આ એકમનું કદ તમે શું કરી શકશો, તો કે વધારી શકશો. અને વ્યક્તિ માલિકીની અંદર આ એકમનું કદ વધશે અને કદ વધશે એટલે કે તમારી એવા પ્રકારની છાપ ઊભી થશે કે તમે સારું એવું સંચાલન કરેલું છે અને સારા સંચાલનની પાછળ અમુક પ્રકારના લોકોનો શું હોય છે, તો કે ફાળો હોય છે. કેવો ફાળો, તો કે સારું સંચાલન કરવા પાછળ એવા પ્રકારના લોકો હોય છે કે જે અમુક પ્રકારનો ફાળો આપતા હોય છે. તો એ ફાળો કયો છે, તો કે ફાળો છે તે આયોજન છે. કે સારું એવું આયોજન કરશો ને તો સારું સંચાલન મેળવી શકશો, સારું સંચાલન થશે એટલે એકમનું કદ વધશે, એકમનું કદ વધશે એટલે ઉત્પાદન વધશે, અને ઉત્પાદન વધશે એટલે વેચાણની અંદર પણ વધારો થશે. તો આટલા પ્રકારની બાબતોને ધ્યાનમાં રાખી અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર પહેલા ચેપ્ટરની અંદર માત્ર પ્રસ્તાવનાની અંદર એવું કીધું છે કે સંચાલન એટલે શું. તો સંચાલનની શરૂઆત અતિ પ્રાચીન સમયથી થઈ, તો અત્યારે પણ આપણે કોઈ પણ પ્રકારના કાર્યનું સંચાલન કરીએ છીએ અને આ સંચાલન કરવા માટે તમારે દરેક ક્ષેત્રની અંદર, દરેક વિભાગોની અંદર, દરેક યુનિટની અંદર, દરેક એકમમાં સંચાલન કેવું છે, તો કે મહત્ત્વની બાબત છે અને તેના વગરનું કાર્ય અધૂરું છે તેવું કહી શકાય. કે જો તમારી પાસે કોઈ પણ પ્રકારનું સંચાલન નહીં હોય તો તમારું એ કાર્ય અધૂરું છે, અને અધૂરું કાર્ય છે એટલા માટે જ આપણે એને પૂર્ણ કરવા માટે શું કરશું, તો કે સારું એવું આયોજન, સારું માર્ગદર્શન, સારું સંકલન અને સારી એવી દેખરેખ રાખી અને એક સરસ મજાનું સારું કાર્ય કરીએ,
તો એ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થાય અને પછી તેમાંથી આપણને કોઈ પણ પ્રકારનો મોટો એવો લાભ પ્રાપ્ત થાય, બેનિફિટ મળે, ત્યારે આપણે એને સમજી શકશું કે આપણે સારું એવું સંચાલન કર્યું છે અને એ સંચાલન સારું છે, કુશળ છે, સફળતાવાળું છે. અને તે જ આપણને શું આપે છે? તો કે આપણું વિશાળ સ્વરૂપ પ્રાપ્ત કરીને આપે છે. કારણ કે આપણા જે એકમ છે તે એકમનું કદ પણ શું થાય છે? વધે છે. એટલે સારું સંચાલન કરવા માટે સારું એવું એકમ પણ હોવું જરૂરી છે. અને એકમની અંદર સારા એવા માણસો, સારા એવા કર્મચારી, સારા એવા લોકો, યુનિટી, જૂથ પ્રવૃત્તિ, આ તમામ પ્રકારની બાબતો હશે તો તમે એવું કહેશો કે ઓછામાં ઓછા સમયે જો ખર્ચ ઓછો કરી અને ઉપલબ્ધ સાધનોને ધ્યાનમાં રાખી અને તમે જો આનું આયોજન સારું એવું કરશો તો આ સંચાલન છે તે શ્રેષ્ઠ સંચાલન છે એવું આપણે કહી શકશું. કારણ કે આની અંદર, સંચાલનની અંદર ઘણા બધા પ્રકારના લોકોની જરૂરિયાત પડે. ક્યાં ક્યાં લોકો? તો કે માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, ઘણા બધા પ્રકારની બાબતોની જરૂરિયાત પડે ત્યારે તમે સારું એવું સંચાલન કરી શકો. અને આ સંચાલન છે તે દરેક ક્ષેત્રની અંદર, દરેક વિભાગમાં, દરેક યુનિટમાં અને તમારા જે મહત્ત્વના ધ્યેયો છે એ ધ્યેયોને સિદ્ધ કરવા અન્યનો સહકાર મળે અને તેના આધારે તો જો તમે સારું એવું સંચાલન કરશો તો તમે સંચાલનના શરૂઆતના સ્ટેપથી લઈ અને અંત સુધીનું કાર્ય, આયોજન, માર્ગદર્શન, સંકલન, દેખરેખ, આવા બધા બાબતોને ધ્યાનમાં રાખીને કરશો તો તમારા એકમનું કદ છે તેને વધારી શકશો, તેનું વિશાળ સ્વરૂપ પણ તમે જોઈ શકશો, તેની અંદર સારા, કુશળ, સફળતાવાળા લોકો અને તમામ પ્રકારના એકમની અંદર લોકો છે તે જૂથ પ્રવૃત્તિથી કામ કરે, એકબીજા સાથે હળીમળી, એકબીજાની સાથે આયોજનથી, પ્લાનિંગથી, માર્ગદર્શનથી, દેખરેખથી આવી રીતે જો કાર્ય કરવામાં આવશે તો તમામ પ્રકારનું કાર્ય છે તે કેવું થશે? તો કે સફળતાવાળું. કારણ કે સંચાલન કરવું એ મહત્ત્વની બાબત છે અને આ સંચાલન છે તે કયા પ્રકારનું છે? તો કે સારા એવા લોકો માટે, સારા એવા એકમ માટે સંચાલન કરવું મહત્ત્વની બાબત છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર લેક્ચર પહેલો અને તેની અંદર પ્રસ્તાવના કે સંચાલન એટલે શું, તેની મર્યાદા, તેના સ્વરૂપો કયા પ્રકારના હોઈ શકે એને શોર્ટકટની અંદર સમજા. તો હવે પછી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંચાલનનો અર્થ સમજશું અને એ અર્થ છે એ કયા પ્રકારનો છે. અલગ અલગ પ્રકારના અર્થશાસ્ત્રીઓએ તેનો અર્થ આપેલો છે કે સંચાલન એટલે શું, કયા પ્રકારનું સંચાલન હોય, કેવી રીતે હોય. પ્રસ્તાવનાની અંદર આપણે ઘણા બધા પ્રકારની બાબતો જોઈ લીધી, મોસ્ટ ઓફલી અર્થ તેમાં સામેલ થઈ ગયો છે, છતાં પણ આપણે એને વિગતવાર સમજવાનો પ્રયત્ન કરશું કે જેથી કરી અને સંચાલન છે તે કયા પ્રકારનું હોય, કેવા પ્રકારના ધ્યેયો સિદ્ધ કરવાના છે, કયા પ્રકારની બાબતો મેળવવાની છે તેને પ્રસ્તાવના જોયા બાદ પછી આપણે તેના અર્થની અંદર વિગતવાર તેને જોવાનો પ્રયત્ન કરશું. તો આ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર લેક્ચર 1 અને તેની પ્રસ્તાવના અને એ પ્રસ્તાવનાની અંદર એ આપણું આ સંચાલનનું જે કામગીરી કરવાની હતી તે અહીંયા સુધી. બાકી નેક્સ્ટ લેક્ચરની અંદર સંચાલનનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, અસ્તુ, ધન્યવાદ.